हरिओम स्टूडेंट, धोरण पांच सब्जेक्ट है कॉम्प्यूटर, चेप्टर नंबर आठ लिनक्स नो परिचय। एम अपने कई वक्त 8.1 लिनक्स की शुरुआत और 8.2 लिनक्स विविध स्वरूपों जोई गया था। आम तो 8.3 लिनक्स ऑपरेटिंग सीस्टम परिचय जोई गया था, पर इम्पोर्टंट टॉपिक है कि आज हूँ तुमने फरी थोड़ू एक्सप्लेन करू छु और अँ बोर्ड पर लखू छू बराबर। तो मेन अमर शू जुवानु छे तो चौथो टॉपिक छे पेज नंबर 77 77 नंबर ना पेज ऊपर चौथो टॉपिक शू छे कि लिनक्स ऑपरेटिंग सीस्टम नो उपयोग बे रीते करी शकाय छे, कमांड आधारित अने ग्राफिक्स आधारित। कमांड आधारित उपयोग करो तो एने कई पद्धति कहेवाय CLI कमांड लाइन इंटरफेस, अने ग्राफिक्स आधारित तमे उपयोग करो तो एने शू कहेवाय GUI ग्राफिकल यूजर इंटरफेस। कमांड आधारित पद्धति अघरी छे कारण के एमां कशु भी तमारे જોઈતું હોય, રિઝલ્ટ જોઈતું હોય તો તમારે શું કરવું પડે, કમાન્ડ ટાઈપ કરવા પડે। અને GUI કેવી છે, સરળ છે, ઈઝી છે, એમાં તમે માઉસ મેનુ આઇકોન ટૂલ એ બધાની મદદથી તમે કામગીરી કરી શકો, તો એ કામ કરવું કેવું છે, સહેલું છે। ઓકે, હવે લિનક્સ કેવું છે તો કે મફતમાં ઉપલબ્ધ છે અને નિઃશુલ્ક અપગ્રેડ કરી શકાય। અપગ્રેડ કરી શકાય એટલે ઇન્ટરનેટ ઉપરથી તમારે લિનક્સને તમારા કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરવું હોય તો કોઈ ચાર્જ લાગતો નથી, તમે ફ્રીમાં જ એને ડાઉનલોડ કરી શકો છો, તો એને નિઃશુલ્ક કહેવાય બરાબર। લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ એ વિન્ડોઝ ઓપરેટિંગ સાથે સુસંગતતા ધરાવે છે અને એના માટે તમારે openoffice.org કે લાઇબ્રેરી ઓફિસ નામનું ઓફિસ સ્યુટ અને વિન્ડોઝમાં MS ઓફિસ સાથે સુસંગતતા ધરાવશે બરાબર। પણ આમાં જે કામનું છે CLI GUI છે એ આપણે લખી દઈએ બરાબર। તો 8.3 લખીએ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય। ચલો ઉબુન્ટુ લિનક્સ નો પરિચય, તો પેજ નંબર 76 ઉપર આકૃતિ 8.2 માં
लिनक्स ना घणा स्वरूपो आपेला छे। उबंटु, रेड हेट, फेडोरा, डेबियन, सुसे अने इंडिया वाळाए बनाव्यु छे बॉस लिनक्स, भारत ऑपरेटिंग सिस्टम सोल्यूशन। तो आ जेटला भी स्वरूपो आपेला छे एमांथी सौथी प्रचलित एटले जे लोको भी लिनक्स वापरे छे एमां ए लोको सौथी वधारे कयुं लिनक्स वापरे छे तो के उबंटु लिनक्स। बराबर, तो लिनक्स नो प्रकार कयो छे तो के उबंटु। तो आफ्रिकन शब्द छे ए आफ्रिकन इंडियन शब्द नथी, तो एनो अर्थ शुं थाय छे तो के अन्य प्रत्ये मानवता, बीजाने जोई, बीजाने मुश्किलीमां जोई अने आपणे एने मदद करीए तो एने मानवता कहेवाय। पछी ए कोई बर्ड होय, एनिमल होय के कोई भी माणस होय। बराबर, हवे टूंक समयमां ઉત્તરાયણનો ફેસ્ટિવલ આવશે, બરાબર, એમાં આકાશમાં ઘણી બધી પતંગ ચગતી હોય તો પતંગ ક્યારે ચગે, દોરી ઊંચી જાય તો। હવે જે બર્ડ્સ આકાશમાં ઉડતા હોય, પક્ષીઓ, એ લોકોને તો ખબર ના હોય, તો એ લોકો બિચારા નિર્દોષ હોય, તો ઘણા પક્ષીની પાંખને ઇન્જર થાય, કપાઈ જાય અને આપણા ટેરેસ ઉપર પડે। તો ઉત્તરાયણ જાન્યુઆરી મહિનો શરૂઆત થાય ત્યારથી આવી રીતે વોટ્સઅપ પર અને જુદી જુદી જગ્યાએ મેસેજ આવતા હોય છે કે અમે લોકો પક્ષી બચાવો અભિયાન શરૂ કર્યું છે, જો તમારા ધાબા પર કે નજીકમાં ક્યાંય તમને બી ઇન્જર્ડ એટલે કે ઘવાયેલું બર્ડ જોવા મળે તો અમને આ નંબર ઉપર કોલ કરજો, અમે ઘરે આવી અને એને લઈ જઈશું અને એને હેલ્પ કરીશું। તો આપણી આસપાસ કે ટેરેસ પર ક્યાંય બી તમને આવું બર્ડ જોવા મળે તો તમે તરત એ ફોન કરો તો એ લોકો આપણા ત્યાં આવી અને એ પક્ષીને લઈ જાય, તો એ માનવતા કહેવાય। પણ પછી તમે એમને એમ એને પડ્યા રહેવા દો તો એ માનવતા કહેવાય નહીં। એ જ રીતે રોડ ઉપર કોઈ એજડ પર્સન હોય, 70-75-80 વર્ષના ગરડા બા કે દાદાજી હોય કે કોઈ નાનું છોકરું હોય, એને XYZ કોઈ પણ પ્રકારે હેલ્પ જોઈતી હોય, રોડ ક્રોસ કરવો હોય કે કઈ બી રીતની હેલ્પ જોઈતી હોય, તો આપણે એને હેલ્પ કરીએ તો માનવતા કહેવાય। પણ કોઈ પડી જાય અને આપણે એના પર હસીએ તો બેડ મેનર્સ કહેવાય, ખરાબ કહેવાય, એવું કોઈ દિવસ કરવું જોઈએ નહીં। તો ઉબુન્ટુનો મતલબ શું થાય છે તો કે અન્ય પ્રત્યે માનવતા। ઉબુન્ટુ લિનક્સનો ઉદ્દેશ એકબીજાને વ્યક્તિગત રીતે મહત્વ આપી અને મદદરૂપ થવાની માન્યતા પર આધારિત છે। બરાબર, તમે એકબીજાને હેલ્પ કરશો એટલે તમારી જ ખુદની હેલ્પ થવાની છે। તો ઉબુન્ટુ લિનક્સની સૌ પ્રથમ આવૃત્તિ 20 ઓક્ટોબર 2004, બરાબર, અત્યારે 2021 સ્ટાર્ટ થઈ ગયું, તો આજથી 16-17 વર્ષ પહેલા 20 ઓક્ટોબર યુકેની કેનેલો નિકલ લિમિટેડ સંસ્થા દ્વારા રજૂ કરવામાં આવી હતી। તેનો સોર્સ કોડ ઉપલબ્ધ હોવાથી તે ઓપન સોર્સ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે। સોર્સ કોડ એટલે ઇન્ટરનેટ ઉપર એનો પાથ ઉપલબ્ધ છે, એ પાથ તમે તમારા કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરાવો તો તમારા કોમ્પ્યુટરમાં ઉબુન્ટુ લિનક્સ આવી જાય। બરાબર, એને સોર્સ કોડ કહેવાય। તે નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકે છે, નિઃશુલ્ક એટલે ફ્રીમાં, એનો કોઈ ચાર્જ થતો નથી। તે 55 વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે, જુઓ કેટલી બધી ભાષાઓમાં ઉપલબ્ધ છે, 55 વધારે ભાષાઓમાં ઉપલબ્ધ છે। ઉબુન્ટુની કામગીરી તેની કાર્યપદ્ધતિ, સુરક્ષા અને સ્થિરતા પર આધારિત છે। ઉબુન્ટુ તેની કાર્યક્ષમતા, વિવિધ હાર્ડવેર સાધનોને સમર્થન, વિશાળ ઉપયોગકર્તાઓનો વર્ગ અને તેનો વિકાસ કરને કારણે પ્રોગ્રામરોને લોકપ્રિય બન્યું છે। બરાબર, બધી રીતનો એ સપોર્ટ કરે છે। હવે એની વધારે માહિતી જોઈતી હોય ઉબુન્ટુ લિનક્સની તો વેબસાઇટ આપી છે www.ubuntu.com વેબસાઇટ, અને તેને ડાઉનલોડ કરવી માહિતી જોઈતી હોય તો ubuntu.com પર જવાનું, અને તમારે તમારા કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરાવી હોય તો શેમાં જવાનું તો કે www.ubuntu.com/download link, એટલે એક પાથ આવશે અને તમે તમારા કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરો એટલે ઉબુન્ટુ તમારા કોમ્પ્યુટરમાં ડાઉનલોડ થઈ જાય। બરાબર, તો આ તો ટોપિક 8.4 ઉબુન્ટુ લિનક્સનો પરિચય। બરાબર, ચલો એના વિશે થોડુંક લખી દઈએ।
चलो नेक्स्ट जो ये पेज नंबर 78.5 उबंटू लिनक्स की आवृत्तिओ। तो उबंटू लिनक्स की सौ प्रथम आवृत्ति ए तो आप आई गयु 20 ऑक्टोबर 2004 में रजू कर वर्ष में बे वक्त एप्रिल ऑक्टोबर एम दर 6 महीने एप्रिल पछी 6 महीना पछी ऑक्टोबर आवे तो वर्ष में बे वक्त अद्यतन आवृत्ति साथ रजू कर उबंटू आवृत्ति की ओळख तेना वर्षना बे अंक पछी पूर्ण विराम अने महीनाना बे अंक वडे रजू कर सकते जेम के ऑक्टोबर 2015 में रजू करी हो तो पहला शू लेवानू तो के वर्षना छेल्ला बे आंकड़ा एटले शू आवशे तो के 15 पछी पॉइंट मुकवानू अने कया महीनामां रजूआत करी थी तो के ऑक्टोबर ऑक्टोबर एटले कयो महीनो आवे तो के 10मो एटले शू मुकवानू 15.10 एम रजू करी शकाय। लिनक्स उबंटू लिनक्स नी दर 2 वर्षे दीर्घकालीन सहायक आवृत्ति बहार पाडवामां आवे छे बराबर। चलो एना विशे थोड़ुंक लखी दईए 8.5 उबंटू लिनक्स नी आवृत्तिओ। હવે એ લોકોએ ઓક્ટોબર 2015નું એક્ઝામ્પલ આપ્યું છે, આપણે અલગ એક્ઝામ્પલ લઈએ, ધારો કે એપ્રિલ 2020માં રજૂ કરી, એપ્રિલ અને ઓક્ટોબર બે જ મહિનામાં રજૂઆત થાય બરાબર, તો લઈએ કે ધારો કે એપ્રિલ 2020 હોય તો સૌથી પહેલા શું લખાય કે વર્ષના છેલ્લા બે આંકડા એટલે શું લખીશું 20, પછી શું મૂકી દેવાનું પોઈન્ટ, અને પછી એપ્રિલ, એપ્રિલ એટલે કયો મહિનો કહેવાય, ચોથો, જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ, તો ચોથો મહિનો હોય એટલે એક જ ડિજિટ આવે 4, પણ અહીંયા હંમેશા પોઈન્ટ પછી 2 ડિજિટ લખાય એટલે આપણે શું લખી દઈશું 04 બરાબર, એટલે શું લખી દઈશું 04 બરાબર, લખી શકાય છે ઓકે। હવે છે છેલ્લું ઇમ્પોર્ટન્ટ ભારતીય બોસ લિનક્સ, મેં કીધું એમ જુદી જુદી કંપની વાળાએ લિનક્સ બનાવ્યું છે તો ઇન્ડિયા વાળાએ પણ લિનક્સ બનાવ્યું છે, એનું નામ શું છે તો કે બોસ BOSS ભારત ઓપરેટિંગ સિસ્ટમ સોલ્યુશન બરાબર, ચેન્નઈની કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે
तो बॉस नु पूरु नाम भारत ऑपरेटिंग सीस्टम सोल्यूशन छे। बॉस लिनक्स ने चेन्नई नी भारतीय सॉफ्टवेयर कंपनी सीडेक द्वारा तैयार करवामां आव्युं छे। चेन्नई मां एटले के पहले मद्रास बोलातुं हतुं, अत्यारे चेन्नई बोलाय। एमां कॉम्प्यूटर नी सॉफ्टवेयर बनावती घणी सारी कंपनीओ छे, तो एना द्वारा रजू करवामां आव्युं छे। एनुं नाम शुं छे? तो के सीडेक। तो सीडेक ए भारतीय सॉफ्टवेयर नी कंपनी छे, जेनुं पूरुं नाम शुं छे? सेंटर फॉर डेवलपमेंट ऑफ एडवांस कॉम्प्यूटिंग। ते निःशुल्क अने ओपन सोर्स प्रकारनी ऑपरेटिंग सीस्टम छे। लिनक्स मां जेटली भी ऑपरेटिंग सीस्टम आवे बधी केवी होय? निःशुल्क, एटले तमे कॉम्प्यूटर मां तमे डाउनलोड करी शको। ने ओपन सोर्स एटले एनो सोर्स कोड दरेक माटे उपलब्ध होय, बराबर? एने ओपन सोर्स कहेवाय। हालमां बॉस दरेक भारतीय भाषामां उपलब्ध छे। कई भाषा? गुजराती, हिंदी, मराठी, बंगाळी, पंजाबी, संस्कृत, तमिल, तेलुगु, मलयालम अने कन्नड़ सहित आश्रे 20 भाषाओमां उपलब्ध छे। बोलो, बराबर। बॉस लिनक्स की आवृत्तियों कई है? तो के सेतु, तरंग, अनंत अने तेजस। तो अभ्यास में मददरूप थी सके ते माटे ईडीयू बॉस पण उपलब्ध है। ईडीयू एटले एज्युकेशन, एज्युकेशन एटले शिक्षण, भणतर। तो ए लोकोए एवी नवी आवृत्ति बहार पाड़ी है ईडीयू बॉस, बराबर। ए आवृत्ति तमे तमारा कॉम्प्यूटर में डाउनलोड करो तो एमां भणवाने लगतुं, एज्युकेशन ने लगतुं तमने लोकोने समजाववामां ने बतावामां आवे। એની વધારે માહિતી જોઈએ તો www.bosslinux.in વેબસાઇટ ઉપરથી મળી શકે। જે પણ વેબસાઇટની પાછળ .in લખ્યું હોય એ વેબસાઇટ ખાલી ઇન્ડિયા માટે જ અવેલેબલ છે। આ લિનક્સ ભારતવાળાએ બનાવ્યું છે, ઇન્ડિયાવાળાએ બનાવ્યું છે, તો વેબસાઇટની પાછળ એ લોકોએ શું લખ્યું છે? .in, બરાબર। એટલે ઇન્ડિયાની સાઇટ હોય તો પાછળ શું હોય? .in, બરાબર। કોમર્શિયલ સાઇટ હોય તો પાછળ શું હોય છે? તો કે .com હોય છે। ઓકે, બરાબર। તો ચલો આના વિશે લખી દઈએ। 8.6 ભારતીય બોસ લિનક્સ।
चलो तो अहियाँ चेप्टर नंबर 8 लिनक्स नो परिचय ए फिनिश थाय छे बराबर बधु फास्ट ट्रेक में जोई लईए के लिनक्स ऑपरेटिंग सीस्टम नो परिचय तो एमां बे प्रकारे काम करी शकाय सीएलआई अने जीयूआई सीएलआई एटले कमांड लाइन इंटरफेस जेमां कमांड थी ज बधा काम थाय अने जे हार्ड छे અને જીયુઆઈ એટલે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એમાં કોઈ પણ કામ કરવું હોય તો માઉસ પેનુ ટૂલ્સ ની મદદથી થાય તો કામગીરી કેવી છે સરળ છે પછી છે ઉબુન્ટુ લિનક્સ નો પરિચય આફ્રિકન શબ્દ ઉબુન્ટુ નો અર્થ શું થાય છે તો કે અન્ય પ્રત્યે માનવતા બરાબર એની પ્રથમ આવૃત્તિ ક્યારે રજૂ થઈ તો કે 20 ઓક્ટોબર 2004માં યુકેની કંપની દ્વારા રજૂ થઈ હતી તે નિઃશુલ્ક ડાઉનલોડ કરાવી શકાય છે નિઃશુલ્કનો મતલબ મેં તમને સમજાવ્યું કે એનો કોઈ ચાર્જ થતો નથી બરાબર તે 55 થી પણ વધારે ભાષાઓમાં ઉપલબ્ધ છે એની માહિતી જોઈતી હોય તો www.ubuntu.com પરથી મેળવી શકાય અને જો તમારે એને કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરાવી હોય તો www.ubuntu.com/download વેબસાઇટ ઉપરથી લિંક લઈ અને તેને ડાઉનલોડ કરાવી શકો છો પછી છે ઉબુન્ટુ લિનક્સની આવૃત્તિ તો વર્ષમાં બે વખત એની આવૃત્તિ બહાર પડે છે એપ્રિલ અને ઓક્ટોબર એમ દર 6 મહિને એની નવી નવી આવૃત્તિઓ બહાર પડે છે હવે આવૃત્તિના જ્યારે રજૂ કરે તો કઈ રીતે લખે છે તો કે પહેલા વર્ષના છેલ્લા બે આંકડા પછી પોઈન્ટ મૂકવાનું અને પછી મહિનાના આંકડા જેમ કે હું તમને કહું કે ઓક્ટોબર 2016 ની આવૃત્તિ બહાર પડી હતી તો 2016 તો વર્ષના છેલ્લા બે આંકડા કયા થયા તો કે 16 તો 16 લખે અને ઓક્ટોબર એટલે કયો મહિનો તો કે 10મો તો શું લખાય 16.10 એ પ્રમાણે લખાય બરાબર જેમ કે મેં અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે તેની ઓળખ વર્ષના બે અંક પછી પૂર્ણ વિરામ અને પછી ત્યારબાદ મહિનાના બે અંક વડે રજૂ કરી શકાય ધારો કે એપ્રિલ 2020 હોય તો વર્ષના છેલ્લા બે આંકડા કયા થયા 20 પછી શું મૂકવાનો પોઈન્ટ અને એપ્રિલ એટલે ચોથો મહિનો 04 એ પ્રમાણે લખી શકાય પછી ભારતીય લિનક્સ બોસ ભારત ઓપરેટિંગ સિસ્ટમ સોલ્યુશન બરાબર ઇન્ડિયામાં ચેન્નઈમાં સિડેક કંપની જે કોમ્પ્યુટરની સોફ્ટવેર બનાવતી નામાંકિત કંપની છે એના દ્વારા એ લોકોએ બોસ લિનક્સની શરૂઆત કરી બરાબર તે નિઃશુલ્ક અને ઓપન સોર્સ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે હાલ બોસ વિવિધ 20 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે એમાં ગુજરાતી લેંગ્વેજ પણ આવી જાય છે બરાબર બોસની આવૃત્તિ કઈ છે તો કે સેથુ તરંગ અનંત અને તેજસ આ ચારેની આવૃત્તિ છે વિદ્યાર્થીઓને ભણતર માટે મદદરૂપ થાય એ માટે એ લોકો એક આવૃત્તિ બહાર પાડી છે એનું નામ શું છે એડીયુ બોસ એડીયુ એટલે એજ્યુકેશન એજ્યુકેશન એટલે ભણતર માટે બરાબર તો બોસની વધુ માહિતી જોઈતી હોય તો www.bosslinux.in વેબસાઇટ ઉપરથી વધારે માહિતી મેળવી શકાય છે ઓકે તો અહીંયા તમારો આજનો વિડીયો પતે છે નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 9 ઇમ્પ્રેસ પ્રેઝન્ટેશન પ્રોગ્રામનો પરિચય જોઈશું ઓકે નમસ્કાર